गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम बैक टू अवर ऑनलाइन लेक्चर। आजना लेक्चर में तमारा बधानु स्वागत है। हवे लेक्चर में आज जे बात करवी छे एनी आपणे चर्चा कर लीए, ए छे एस्टरीकरण। आपणे कार्बन अने तेना संयोजनोनी माहिती मेळवी छे, एमां आ क्वेश्चन खूब पूछाय छे। बोर्डनी दृष्टिए खूब महत्वनो आ क्वेश्चन छे बाळको। एटले एस्टरीकरण એટલે શું અને ઉદાહરણ આપી સમજાવો, એવી રીતે બોર્ડની એક્ઝામમાં પૂછી શકે। હવે એસ્ટરીકરણની વ્યાખ્યા જોઈએ। જ્યારે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ સમૂહ ધરાવતા સંયોજનોની એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે એસ્ટર નામનું સંયોજન બનાવે છે, તો આ પ્રક્રિયાને આપણે એસ્ટરીકરણ કહેશું। હવે ઉદાહરણ જોઈએ, ઉદાહરણ ખાસ કરવું પડશે અને આ જ ઉદાહરણ આપણે ઉપયોગી બનવાનું છે એક્ઝામના દિવસે। આ એક જ ઉદાહરણ છે, એ ખૂબ જાણીતું છે, એ કરી જ જવું પડશે। એમાં ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ વચ્ચે પ્રક્રિયા સમજવાની છે। ઇથેનોઇક એસિડ એટલે CH3COOH, બે કાર્બનવાળો એસિડ ઇથેનોઇક એસિડ અને બે કાર્બનવાળો આલ્કોહોલ ઇથેનોલ CH3COOH ઇથેનોઇક એસિડ પ્લસ C2H5OH ઇથેનોલ, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એસિડ ઉદીપકની હાજરીમાં, તો એમાંથી ઇથાઇલ એસિટેટ નામનો એસ્ટરયુક્ત પદાર્થ બનશે। એસ્ટર નામનું સંયોજન છે ઇથાઇલ એસિટેટ CH3COC2H5 વત્તા H2O, એટલે પાણીનો અણુ છૂટો પડી જશે। આ ઇથાઇલ એસિટેટ એટલે એસ્ટર નામનો પદાર્થ બન્યો છે એવું સાબિત થાય છે। આમ જૂનો યાદ કરો, અકાર્બનિકનો એક આપણે નિયમ શીખ્યા હતા એસિડ બેઝ ક્ષાર વાળા પાઠમાં, યાદ છે બાળકો? એસિડ વત્તા બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી, બસ આવું જ કંઈક આમાં જોવા મળે છે। એસિડ તરીકે ઇથેનોઇક એસિડ, બેઝ તરીકે ઇથેનોલ, એ બેની પ્રક્રિયા થઈ એમાંથી ઇથાઇલ એસિટેટ નામનો પદાર્થ CH3COC2H5 બન્યો, એ તમે જાણી શક્યા, વત્તા H2O। એટલે ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ વચ્ચે એસિડની હાજરીમાં પ્રક્રિયા થવાથી ઇથાઇલ એસિટેટ બનાવે છે, એટલે કે એસ્ટર બને છે। આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહેવાય, એસ્ટર બનાવવાની પ્રક્રિયા એસ્ટરીકરણ, આ ભૂલવાનું નથી, બરાબર છે? તો એક આ ક્વેશ્ચન આપણે ખૂબ અગત્યનો છે સોલ્વ કર્યો। ત્યાર પછી એક બીજો ક્વેશ્ચન બાળકો જોઈએ, એ છે ઉપયોગિતાનો। ઇથેનોલના ઉપયોગો અને ઇથેનોઇક એસિડના ઉપયોગો, ઇથેનોલના ઉપયોગો સમજાવો, તો એના ઉપયોગ છે એ આલ્કોહોલિક પ્રક્રિયાના ઉપયોગ પ્રમાણે લખવા પડે। ઇથેનોલના ઉપયોગોમાં તેનો ઉપયોગ આલ્કોહોલિક પીણા, નશાયુક્ત પીણા બનાવવા થાય છે, જેમ કે વિસ્કી, વાઇન, બિયર, આવા જે પદાર્થો છે નશાકારક, તેમાં તેનો ઉપયોગ થાય છે। ત્યાર પછી અમુક દવાઓ છે, જેમ કે આપણને કફ થઈ ગયો હોય તો કફ શરદી માટે જે સિરપ વપરાય છે એની અંદર તેનો ઉપયોગ તો થાય જ છે, બરાબર? એટલે અમુક દવાઓ જેવું કે ટિંચર આયોડિન છે, કફ સિરપની અંદર ઉપયોગ થાય છે, આ બધામાં પણ આલ્કોહોલ વપરાય છે। ત્યાર પછી અનેક ટોનિક છે એની અંદર પણ આલ્કોહોલ એટલે કે ઇથેનોલ વપરાય છે, અનેક ટોનિકમાં એનો ઉપયોગ થાય। ત્યાર પછી બીજો અન્ય ઉપયોગોમાં અમુક દેશો છે, કેટલાક દેશો એવા છે કે એમાં પેટ્રોલમાં ઉમેરણ તરીકે ઇથેનોલ નાખવામાં આવે, કારણ કે જે ઇથેનોલ છે એની એક વિશેષતા છે કે કોઈ પણ પ્રકારની હવામાં જ્યારે બળતણની પ્રક્રિયા કરે ત્યારે સફાઈ કરતા બળતણ તરીકે વર્તે, એટલે કે એનું દહન થાય ત્યારે પૂરતી હવાની હાજરીમાં દહન થાય, બરાબર? પૂરતા ઓક્સિજનની હાજરીમાં દહન થાય, એટલે માત્ર કાર્બન ડાયોક્સાઇડને પાણી જ ઉત્પન્ન કરે છે, એટલે કે અહીંયા એ સફાઈ કરતા બળતણ તરીકે વર્તે છે। તો આ જે ઉપયોગ થાય ઇથેનોલના ઉપયોગ થયા। હવે ઇથેનોઇક એસિડના ઉપયોગો આપણે જોઈએ, તો ઇથેનોઇક એસિડ છે એનો સૌથી પહેલો મહત્વનો ઉપયોગ જે છે એ છે પાણીમાં બનાવેલું દ્રાવણ,
5-8% જેટલું દ્રાવણ ઇથેનોલનું આપણે બનાવીએ એ એસિટિક દ્રાવણમાં કન્વર્ટ થઈ જાય. 5-8% એસિડનું દ્રાવણ છે એનો ઉપયોગ સરકા તરીકે થાય. સરકો એટલે એસિડનું જ નામ છે, બરાબર? તો સરકો ને એનો ઉપયોગ અથાણા, જામ વગેરેના સંરક્ષક પદાર્થ તરીકે થાય, લાંબા સમય સુધી બગડે નહીં એવું માનવામાં આવે છે. આ ઉપરાંત ઇથેનોઇક એસિડનો ઉપયોગ અત્તર બનાવવા માટે થાય, સેન્ટ બનાવવા, બરાબર છે? ત્યાર પછી યોગ્ય સ્વાદ લાવવા હોય તો પદાર્થોમાં એમાં ઉમેરવામાં આવે છે કે તેનો ઉપયોગ સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે થાય છે. અને છેલ્લો લાસ્ટ એનો યુઝ જે છે એ છે દ્રાવક અને પ્રક્રિયક તરીકે પ્રયોગશાળામાં વપરાય. પ્રયોગશાળાની અંદર દ્રાવક તરીકે અને પ્રક્રિયક તરીકે તેનો ઉપયોગ થાય છે. તો હાલમાં આપણે 2 ક્વેશ્ચન આજે લીધા છે. આજના જ આપણે હોમવર્કમાં ક્વેશ્ચન જે મૂક્યા છે એ જ ક્વેશ્ચનના આપણે ઓનલાઈન લેક્ચર અત્યારે આ તમને તૈયાર કરીને મેં આપ્યું છે, ખાસ જોઈ લેશો. જે વિદ્યાર્થીઓ નિયમિત લેક્ચર જોવે એને ફાયદો થાય તેમ છે, એટલે ભૂલાય નહીં, ખાસ લેક્ચર જોવાના રોજ નિયમિત રહેવું પડશે. આપણે બોર્ડના વર્ષમાં, અગત્યના વર્ષમાં છીએ એ ભૂલવાનું નથી. ખૂબ મહેનત કરો ને આગળ વધો, એ જીવન મંત્ર આપણો હોવો જોઈએ. ચાલો બાળકો, ફરી મળીએ છીએ નવા લેક્ચર સાથે, નવા વિચારો સાથે. ત્યાં સુધી મહેનત કર્યા કરજો, ફરી મળીએ. ગુડ બાય, આવજો.